કચેરીમાં બીજી વાર કોઈ દી આવવાનું થતું નથી. હાલો ભંગાર લોખંડ પતરા પ્લાસ્ટિક ચૂના ડબલા લઈ જાજો. હાલો ભંગાર લોખંડ પતરા પ્લાસ્ટિક કાટની સીહ્યું જે કઈ જૂનું હોય લઈ જાજો. વીજળી ભંગાર વાળી આવી ગઈ છે. હાલો ભંગાર હાલો કેટલા કીધા? એ 20 રૂપિયા લોઢાના 20 રૂપિયા પતરાના 15 અને પ્લાસ્ટિકના 25 ને કાચની સીહલીઓને તો 3 રૂપિયા આવે. કાચની સીહ્યું મારા ઘરમાં ન હોય. હા એ તો દવાઈઓની સીહ્યું હોય પણ તમે તો શરીરે નરવા એટલે ન હોય. પણ લોઢાના 20 રૂપિયા 20 20 લોઢું તો ઘણો પેડું છે પણ હમણાં નથી દેવો. કા એ કાલે જ હું લોઢાને ડેલે ગયો તો 20 રૂપિયા ને માથે 8 નાખી દા પૂરા હાળાવી. મને 2 પૈસા વધારે જડે ને ત્યાં હું તો ભંગાર દઉં. ભંગાર નો તૂટો નથી. કેટલો ભંગાર હે? કેટલો ભંગાર છે? ભંગાર તો એક જૂનો ઓયડો છે ને આખો ભર્યો છે. ભેગું જ કર્યું હે? મેં કોઈ ને દીધું નથી. પૂરો ભાવ આવે પછી દેવું છે મારે. અંદાજે કેટલું વજન હશે? વજન તો 3.5 મણ તો પૂરું થાય. તો 20 રૂપિયા દઉં તમને. જાજુ તો ન દઈ હગું. તો નથી દેવું બાપા. મારે ભંગાર નથી દેવું. ભલે ભાઈ ગયો ને તમારે હવે ક્યાં ભેગું બાંધી દઉં? એક ભંગાર માં હું જીવ નાખો હો? એ પણ ડેલે પૂછી આવ્યો ભાવ. એને પૂરા 20 રૂપિયા માથે 8 નાખી દા. ડેલે તમે હું માથે ઉપાડી જાહો? તમારે વાહન તો જોહે ને. એના ડીઝલ ગણો, એના એન્જિન ના કહારા ગણો, તો આ તો એમનેમ ઘર બેઠે છે. એ ભગવાન, મારે વાહન ને ડીઝલ ને કાઈ લેવા દેવા નહી. ભગવાને પગ હજી મારા હાજા રાખ્યા. હજી હું મહિને સોટી લે એકલો હાલીને જાઉં છું. મને એમ કાઈ વાંધો નથી પણ મારે ભાવ પૂરો આવે ને તો ભંગાર દેવો. લોઢું હામતું ભાગો ખરા પાઇપ નો છે માને એમ નથી. હવે બાબા હું તારી માં વીજળી જોઈ લેવે તું ભંગાર કેમ વેચી લેસ જો. હવે તું બાપા બધા ભંગાર હું તમને 21 રૂપિયા દઈ દઉં. શું હિસાબ કરતી હતી આ બાઈ? હા હિસાબ એટલે મને એમાં ફાયદો છે. હામતું છે ને એટલે તો 21 રૂપિયા દઉં તમને. પણ બાપા બેદી પછી આવું તો અટાણ મારી પાસે એટલા પૈસા નથી. પણ તમે કોઈને ન દો તો બેદી પછી અહીંયા આવું. 21 રૂપિયા તો એક કામ કરને જોઈ તો લે જરા અત્યારે. અરે જોવો નથી ઈ લોઢો જ છે ને બધું. તમે આવડા મોટા ગઈડા માણા ક્યાં ખોટું બોલવાના છો? આજ લોઢાનો ભાવ ચડ્યો લાગે છે તો લઈ લે ને બેટા. મારે કાઢી નાખો ને મારે ઓમે હાકડ બહુ થાય. પૈસા નથી તો હું તમને ઓળખતી નથી. તમે મને ઓળખતા નથી એટલે તમે ઉધાર તો દિયો નહીં. તમારા જેવા માણા હોય ને ત્યારે ભગવાન રાજી છે ભાઈ દુનિયામાં. ખબર છે બજાર માં હું ભાવ આલે. હમણાં હારી રીહ માં લઈ જાત પણ બાઈ ખાતી છે. ઈ તો તમ સેલે ખબર પડશે. હું તારી માં વીજળી જો તું ભાભા તારી માં છે તો કેવી સકેડી કરવી. મારો બેટો ભંગાર ભેગો કરીને બેઠો છે ને દેવું નથી. આલો ભંગાર ભાઈડો તો જો કેવું નથી પડતું. રાત ને દિવસ મહેનત કરે છે. તો એનું ઘર માંડી લ્યો.
રાત નદી મહેનત કરતો હોય તો હું નથી કામ કરતો. જેવો ધંધો એવું કામ હોય, મારે 15 દી જવાનું, 15 દી નવરો હોય. ખોટી વાત કરો માં, તમારે 15 દી આરામ કરવો પડે છે. કરવો પડે, બધું કરવું પડે, આરામ કરવું પડે, બધું કરવું. આરામ કરું તો મારા શરીરે કરું. તને તેમ નથી કેતો ને કે તારો વાહો જતો પાથરવો મારે, એમ તો નથી કેતો ને? તો તમને શનિ આટલી બધી હને પાઈ દીપડી એમ કઉ છું. આરામ કરું મારા શરીરે, હું મારે આંખો બંધ મારે કરવી, સુવાસ મારે લેવો. એમ થાય છે કે હું કમાઈ દઉં ને એમાં તમે 3 ટાઈમ નું ખાઈને રાંધો, બીજું કઈ નહીં. અત્યારે આ ઈ વસ્તુ હે, તમારું ખાવાનું થઈ ગયું પેટનું, તો પેટનું કરીને રાજી રહેવાય. ઘરમાં થપ્પો મારવાની વાત નો રખાય. 3 ટાઈમ તો મારા બાપના ઘરે ખાવા મળતું હતું, સમજે? તો ન્યા રહેવાય, આ હુકમ આવ્યા હો. મારે જરાય ખાટલા ઉપરથી અધર ન છોડું, જરા તમે સડાવો, મોઢામાં આંગળી રાખીને બોલાવો. બધું કાલે અમે બધી બેઠી હતી ડેલી પાસે, ત્યારે બધી વાતો કરતી હતી. મેં તો આમ કરાવ્યું ઓલી, કે મેં તો પાટલા કરાવ્યા, મારે શું બોલવું? પણ આ પહેરું ઓછું છે, આયા છે, આયા છે, આ કાનમાં બે લટકે હે. એટલે આ બધું ખોટું છે, કઈ સાચું નથી. હાસું પહેરો પણ એ બિલ દેવાના હતા ને બધાય ને, આ ખાલી એક સમાજ માં દેખાડવા પૂરતા બુટિયા ચડાવ્યા હતા. આખું ગામ પૈણે જ છે. આ અમે કોઈ દી હોનાન મો રાખો, આ નથી જો બગસરા ની પેરી રખડતા. બસ ખાધા જેટલું કામ કરવું છે. મારા બાપે કઈ ભેગું નથી કર્યું અને મારે આ ઘર માં કઈ ભેગું નથી કરવું. મારા બાપે આજે લગાડ ભંગાર ભેગો કર્યો, મારે ભંગારે ભેગો નથી કરવો. તમારાથી ભંગારે ભેગો થાય એમ નથી, કારણ કે તમે ભંગાર જેવા મને ફટકાળ્યા છો. દરવાજા ખુલે છે, જાવ નીકળો. જવા દો, નકર અત્યારે ક્યાંક હમણાં રિપેર કરવા પડે ને ક્યાંક. કોઈને ખબર ન પડે કે દીવાને વાયતું બદલાવી નાખી આખો ઘર અકર્મી ના પેટ નું. ગાડી સોખી કરું હું, પણ નવી ગાડી ને સોખી કરી મારા દીકરા ક્યાં જાવ તારે? એને કંપની માં પાછી લઈ જવાની હે. તારી માં ને લઈ આવ્યા આપડે, પણ એને કીધું તું જેથી આપડે લેવા ગયા ને તે દી એને કીધું તું 800 કિલોમીટર આવી જાય ને, એટલે ઓઇલ બદલાવા આવજો સર્વિસ કરાવવા. પણ નથી જવું તારે ને તારી માને કંપની માં લઈ. એ જવું પડે, ઓઇલ બદલાવવાનું છે એમ કહું છું, ખબર પડે? પણ મારા દીકરા ઓઇલ નું ડબલું અહીંયા લઈ આવજે, અમે વાડીએ જરૂર છે મશીન માં ઓઇલ ની. તો ડબલું લે તો મારે 4 મહિના પાછા નીકળી જાય. એ મશીન નું જુદું આવે, ગાડી નું જુદું આવે, ખબર પડે છે તમને? તમને નહીં પોસાય મારા બાપ, તમને નહીં પોસાય. જિંદગી આખી હું તો તમારા થી ધડ કરી કરી થાકી ગયો મારા બાપ. ઉભાર્યો તમે એને કવા ધીરો રાખો, આખું ગામ સાંભળે, આજુબાજુ વાળા ને રાજી જ કરતા હો આખો દી. પણ તું આમ જો ને, ઉપકાર જ કર્યા રાખે, નગર ખેંચાય છે. ઈ ભલે ને ખેંચાય, તમારો જ વાંક હોય એનો વાંક ન હોય. મને બતા ન મને કોઈ દી, એની માએ ધડ કરી કરીને મરી ગઈ ને હવે હું મરી જવાનો તો વેલા મળો. હા નો જ માને ને, ક્યાંથી માને? સાચું હોય હું માને, આ ગાડી લીધી તો ઓઇલ બદલાવવું પડે ને, તો કે ડબલું ઘરે લઈ આવે, મશીન માં નાખ દેવું હે, આમ કર નાખવું હે, આનું જુદું આવે, મશીન નું જુદું આવે, ખબર નથી પડતી. હા હરો એવો અને વોવાય નક્કી. તમે અમારા બેના બાપ તમે છો, પણ જેટલી તમને ખબર પડતી ને એટલું કરાય. જો બસ ની મેલો લપ મેલો હાલે બટા સાટો માથે સાણા ઉપર અલસ. મારા દીકરા અને કેરોસીન સાટવા નથી લેવો, આવે તારા દેખા રદર ઘર ની લક્ષ્મી જોઈ છે મેં. પણ એને નથી સાટવાનું કે તો સુલામાં સાણા ઉપર સાટો, રાંધવાનું ચાલુ કરો. સાણા ઉપર કઉ છું, રાંધો. આ ઉભાર્યો પેલા કામ છે. હું
પાણી બોલો મને તું બાપુજી એક દોહ ને જૂતો આવો બાપુજી કે એટલે સાચવી રાખો આમ જોવાજી આમ જોઈ લો શાલા ઉપર વીલ ચડાવી દીધું હોય તૈયાર એવું હોય તમે તમારું કામ કરો બાપુજી ને હું સમજી લે જવા દો હમણાં રિંગ તાળું માથા માલ લઈશ ખબર પડે કઈક આવ્યું છે અવાજ તો રાખવા પડે નકર સાંભળે કોણ ને લઈને કોણ આવે હવે મારી પાસે ભંગાર છે કેટલોક છે એની વાત પૂછો માં તમે લેતા આવો તમારે ન્યાવું પડે જાજો ભંગાર છે અને મારા બાપુજી ભેગો કર્યો છે એને જિંદગીમાં કોઈ વસ્તુ ભેગું ન કર્યું અમે બધી વસ્તુ માગે માગે ખાધું પણ ભંગાર નો ઢગલો કરીને બેઠા ગઈડાનો જે હોય ને એ તો હેંગરું ફોનું કેવાય આજ 20 રૂપિયા વર્ષો પહેલા દઈ દીધું તો 80 રૂપિયા આવત ભંગાર છે એ કોયડો ભરેલો છે આવો ખરી ધક્કો ન ખવડાવતા જો એમાં મારી જવાબદારી નહીં હું તમને સોખું કહું છું મારા બાપુજી ઘરે નહીં હોય ને તો તમારે ભંગાર નો મેળ પડી જાય અને જો મારા બાપુજી ઘરે હશે તો તમારે જરાક જાળવવું જોઈએ માતાજી કરે બાપો ઘરે ન હોય તો મારું તમારું કામ બની જાય તમારે ભંગાર ઘરમાંથી વિયો જાય મારે ધંધામાં આવી જાય અને હું તમને એ વાત કરી દઉં હા પૈસાનો વહીવટ ને અમારા બાપુજી અમે ન કરતા હોય તો હા એ તો તમે દીઓ તમને બોલાવ આવ્યો તે ઘરે નહોતા સારું અને ન્યા કદાચ મેળે ન આવે તો કીધું આ એ ટીર્યું તમારું જૂનું હા આ દેવું હોય તો મને કહેજો કે હરવે હરવે હું સાથે ભેગું કરી લો પેલા એ ટીનું હેન્ડલ ભેગું કરી લો પછી પાછું તમારે જેવું કોઈ બીજી બાઈ નીકળે હા તો મારે તો લેવડ દેવડ હોય આમાંથી કોઈને જોતું હોય તો દઈ આવી દઉં અને કોઈને વેચવું હોય તો લઈ આવી લો મારો તો ધંધો જ ભંગાર નો મને આઈને 2-5 રૂપિયા માં જડતા હોય તો મારે ખોટું ડેલે ઉપાડીને જાવું નહીં કઈ વાંધો નહીં તમે હાલો મારી ઘરે ભંગાર તો હારો હે ને હાવ ખડી ગયેલો નથી ને તમારે નો કવડામ ટકોરો મારી લેજો લોઢું કે ને કીએ ભાઈ લોઢા માં ઘણી વાર કઈ ન હોય ખવાઈ ગયું હોય જૂનવાણી લોઢું હોય આજકાલ નું નથી હે જૂનવાણી ગાડા ના પિસ્ટન ને રીંગું હે હાલો ભાઈ તો રેકડી તમારે ઘરે લઈ લઉં પછી તમે વાત સાંભળો મારે થોડુંક ગામ માં કામ છે એવું કામ પતાવતો હું પણ તમે આમ વાહે શરી માં આટો ફરીને મારા ઘર પાસે આવ્યો ફરી મારું તમે વાડી નું કામ પતાવો અને હું ગામ માં બધે ઘુમરો મારી લઉં અને છેલ્લે તમારે ઘર રાખી પણ જલ્દી કરજો વળી ક્યાંક તમાર બાપા આવી જાય તો બધું બગડશે તમે 1.5 કલાક માં આવો હારું હારું હાલો બાપો નો આવે તો કામ પતી જાય હાલો ભંગાર હોય હાલો ભંગાર લોખંડ પત્ર પ્લાસ્ટિક કાચ ની સિંહલ્યું ભંગાર હું હું લ્યો હો બેન લોખંડ પત્ર કાચ ની સિંહલ્યું એલ્યુમિનિયમ હોય તો હાલે પીતર નટલેતી હો એના સિવાય નું બીજું કઈ હોય તો એના સિવાય નું વળી શું હોય છે એના સિવાય નું શું હોય છે લાવો ને જોઈ લઉં હું તો લેવા જ નીકળી છું જી હોય મને પરવારે તો લઈ લઈશ સારું હાલ
મરદ મુસારો લાજી મર લાજી મર ઓજી બોલતી નહીં ઓ મારી એ રેવી તને હાથ બાથ મને નો ડરસો હા હું કહી દઉં ભંગાર વારી ની કાત ભંગાર દેવા હોય તો કીધું ભંગાર જેવી તું સો કોઈ નો હે છે મે હે છે કોઈ નો તું દેતો હું છે ઓલો ફાકુ આવ્યો હું છે પણ હું લપ કરો છો એમણે બાપુજી મને કે તમે ભંગાર છો અને આ બાઈ ને મને દઈ દેવો ભંગાર માં જોખાવી નાખો હે વજન થી આવલી બાઈ ભંગાર વારી તું જ છો ને એ હા તો કેટલી દી છે મને એમ કેસ કે આજ લઈ જાવ ભંગાર કાલ લઈ જાવ કેમ લેવા નથી આવતી હું કોઈને દેતોય નથી ઈ નથી દેવા દેવો ને એટલે જ મેં કીધું તું મરી ગયા બાબા પચાવરો જૂનો ભંગાર અને તારે 20 રૂપિયા દે 20 રૂપિયા તો તમારે ડોહા ડેલાવાળા અમને દે અમે ખાઈ હું ઘર જઈને ઓસરી રીએ એટલે મેં લાલચ દીધી હતી 20 રૂપિયાની લાલચ એટલે દીધી હતી કે ભંગાર તું કોઈને દે નહીં અને હુંય નો લઉં ભલે હડે હું કોણ તમારી માં વીજળી લવે નહીં કોઈને લેવા દવે નહીં હેલો મિત્રો હું છું ભાવેશ બગડે જો આ વિડિયો તમને ગમે તો અમારા વિડીયો લાઈક કરો શેર કરો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણ વેસ ઉર્ફે કિસુડી અને અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિદુડી તમારી સમક્ષ એક કોન્સેપ્ટ લઈને આવ્યા છે આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો શેર કરો વન મીડિયા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો